वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप शीखीशू विषय गुजराती। तो बाळ मित्रों, अपने सूचना आपेली है ए प्रमाणे अपने अँ खाली जगह पूरवानी है। तो चलो आप सूचना ने वाचीए। तो अँ आपेलू कि नीचे आपेल प्राणीओ अने पक्षीओ कोण क्या रहे छे ते लखो। तो बाळ मित्रों, प्राणीओ अने पक्षीओना अँ नाम आपेला हशे, जेना आधारे आप लखीशू कि कोण क्या रहे छे, बराबर। तो आपने आपेली से सूचना, बराबर। तो एना आधार आप लखीशू। तो सौथी पहेलो अहीं आपेलू छे, उंदर क्या रहे छे। तो बाळ मित्रों, उंदर क्या रहे छे, बराबर। तो उंदर ने तो तमे बधाए जोयो हशे, बराबर। कोईनुं घर छे ते गंदु होय तो त्यां पण उंदर पहोंची जाय छे। उंदर छे ते बधी ज वस्तुओने कापी नाखे छे, बराबर। उंदर छे ए कागळ पण कोतरी नाखे छे, बराबर। तो उंदर क्या रहे छे, तो उंदर छे ए नाना प्रमाणमां होय छे, बराबर। एटले के ए पतलो अने नानो होय छे, एटले ए क्या रहेतो होय छे, तो ए दर पाड़ीने दरनी अंदर रहे छे। एटले के दर कोने कहेवाय, तो दर छे भोयरा जेवुं नानुं एवुं गोळ आवे छे जेने दर कहेवाय। तो उंदर छे दरमां रहे छे, बराबर। तो आपणने पेलुं पूछेलुं छे कि उंदर क्या रहे छे, तो उंदर दरमां रहे छे। तो आपणे लखीशुं उंदर क्या रहे छे, तो उंदर रहे छे दरमां। तो आपणे लखीशुं दरमां। बीजुं आपणने अहीं आपेलुं छे कि माणस क्या रहे छे, बराबर। बाळ मित्रों, तो माणस एटले कोण, तो के आपणे बधा ज माणस कहेवाय, बराबर। आ दुनियानी अंदर जेटला पण लोको छे तेने माणस कहेवाय, लोको एटले माणस, बराबर। तो अहीं आपणी वात करवामां आवी छे। तो आपणे लोको क्यां रहीए छीए, तो आपणे बधा ज घरमां रहीए छीए। एटले माणस क्यां रहे, तो माणस घरमां रहे। जे रीते ઉંદર દરમાં રહે છે એ જ રીતે આપણે ઘરમાં રહીએ છીએ। એટલે આપણે અહીંયા લખીશું ઘરમાં। પછી અહીંયા આપણને આપેલું છે ત્રીજું કે ગાય અને બકરી ક્યાં રહે છે। તો બાળ મિત્રો, ગાય અને બકરી બંને અલગ અલગ જગ્યા પર રહે છે। ગાય છે એ કોઢમાં રહે છે અને બકરી છે એ વાડામાં રહે છે। તમે બધાએ ગાય અને બકરી તો જોયા જ હશે, બરાબર। તમે ગામડે જાઓ ત્યાં એ લોકો રહેતા હોય છે, અને ગાય અહીંયા આપણને રોડ પર પણ જોવા મળે છે, પરંતુ બકરી આપણને અહીંયા જોવા મળતી નથી। પરંતુ ગામડે તમે જશો તો ત્યાં તમને બકરી પણ જોવા મળે છે, જે ક્યાં રહેતી હોય છે, વાડામાં રહેતી હોય છે। વાડો છે એ એકદમ બધી જ બાજુથી ખુલ્લો હોય છે, બરાબર। તેને કોઈ જગ્યાએથી ઉપર આકાશ છે પણ દેખાતું હોય છે, બરાબર। તો તેને કહેવાય છે વાડો। તો બકરી છે એ વાડામાં રહે છે, અને ગાય છે એ કોઢમાં રહે છે। તો આપણે લખી દઈએ અહીંયા કોઢમાં, અને બકરી છે એ વાડામાં। પછી અહીંયા આપણને આપેલું છે ચાર નંબર કે સાપ ક્યાં રહે છે। તો બાળ મિત્રો, તમે બધાએ સાપ જોયેલો છે, તો સાપ છે એ જમીનને સરકીને ચાલતું, બરાબર। તો જમીનને ચરકીને ચાલે છે તો એ સાપ છે। તો સાપ પ્રાણી છે તમે કોઈએ જોયું છે, બરાબર। તો આપણેમાંથી ઘણા લોકોએ સાપ જોયેલો છે। તો સાપ ક્યાં રહેતો હોય છે, તો સાપ છે એ પણ દરમાં રહે છે। કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો વાડીમાં છે, બરાબર। તો સાપ છે એ વાડીમાં ખેડૂતને મદદરૂપ થાય છે, જમીન છે એને પોચી કરવામાં સાપ મદદરૂપ થાય છે, બરાબર। તો સાપ છે એ દરમાં રહે છે। તો આપણે અહીંયા લખી દઈએ દરમાં, જેવી રીતે ઉંદર દરમાં રહે છે તેવી જ રીતે સાપ પણ દરમાં રહે છે। પછી આવે છે સિંહ, તો સિંહ ક્યાં રહે છે, બરાબર। તો તમારા ઘણા લોકોમાંથી કોઈએ પણ સિંહને જોયો નથી, અને ઘણા એવા લોકો છે જેણે સિંહને જોયો છે, બરાબર। તો સિંહ ક્યાં રહેતો હોય, તો સિંહ છે તે ગુફામાં રહે છે, બરાબર। તો એની ગુફા છે તેમાં સિંહ રહે છે। પછી આવે છે છ નંબર, ઘોડો ક્યાં રહે છે। તો ઘોડો પ્રાણી તો તમે બધાએ જોયું છે, બરાબર। તો ઘોડો ક્યાં રહે છે, બરાબર। ઘોડાને તમે બધાએ જોયો છે। ઘોડો છે એ રંગ કેવો હોય છે, તો ભૂરા કલરનો હોય છે, અને ઘોડો છે એ તબેલામાં રહેતો હોય છે। ઘોડો છે એ તમે કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યાં તમે જોયો હશે,
બરાબર, અથવા તમે પ્રાણી સંગ્રહાલયમાં કે કોઈ અન્ય જગ્યાએ ફરવા જાઓ છો ત્યાં પણ તમને ઘોડો જોવા મળે છે, બરાબર. તો ઘોડો છે એ ક્યાં રહેતો હોય છે? તો ઘોડો છે એ તબેલામાં રહે છે. તો આપણે અહીંયા લખીશું તબેલામાં. પછી આવે છે ચકલી. તો બાળમિત્રો ચકલી ક્યાં રહે છે? તો ચકલીને તો તમે બધાએ જોઈ છે, જે આકાશ તરફ ઉડતી હોય છે, બરાબર. તો ચકલી ક્યાં રહે છે? તો ચકલી છે એ માળામાં રહે છે, બરાબર. તો આપણે અહીંયા લખીશું માળામાં, બરાબર. ચકલી ક્યાં રહે છે? તો ચકલી માળામાં રહે છે. પછી આવે છે વંદો. તો વંદો ક્યાં રહે છે? તો બાળમિત્રો વંદો ક્યાં રહે છે? બરાબર, તો આપણે બધાએ વંદોને જોયો છે. કોઈ જગ્યાએ તિરાડમાં હોય છે, કોઈ જગ્યાએ ગટરમાં હોય છે, બરાબર. જ્યાં ગંદી જગ્યા હોય છે ત્યાં આપણને વંદો જોવા મળે છે, અને ઘણા લોકો તો વંદાથી ડરે પણ છે, બરાબર. નાનો એવું સાઇઝમાં આવે છે, એ સાઇઝથી પણ આપણે લોકો ડરી જઈએ છીએ, ખરું કહ્યું ને બાળમિત્રો? તો વંદો છે એ ક્યાં રહે છે? તો તે ગટરમાં રહે છે. પછી આવે છે માછલી. તો માછલી ક્યાં રહે છે? તો આપણે બધા જ જાણીએ છીએ માછલી છે એ પાણીની રાણી છે. તો માછલી ક્યાં રહેતી હોય? તો માછલી છે પાણીમાં રહે છે, કારણ કે માછલી છે એ પાણી વગર રહી શકે નહીં. તે પાણીની બહાર નીકળે તો તે મરી જાય, બરાબર. તો તેનું જીવન જ પાણી છે, એટલે માછલી તો પાણીમાં જ રહે છે. તો આપણે લખીશું કે માછલી ક્યાં રહે છે? તો માછલી રહે છે પાણીમાં, બરાબર. અને માછલી તમે લોકોએ માછલી ઘરમાં જાઓ ત્યારે જોઈ હશે, અલગ અલગ પ્રકારની, બરાબર, નવરંગી માછલીઓ જોવા મળે છે. પછી આવે છે વાંદરો. તો બાળમિત્રો વાંદરો ક્યાં રહે છે? તો વાંદરો તો આપણે બધાએ જોયો છે. કોઈ પણ પાવાગઢની જગ્યાએ જાઓ છો ત્યાં તમને ઘણા બધા વાંદરાઓ જોવા મળે છે, બરાબર. તો એ વાંદરા છે એ કેવા હોય છે? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ છલાંગો મારતા હોય છે, બરાબર. પરંતુ એ વાંદરાઓ રહેતા ક્યાં હોય છે બાળમિત્રો? તો એ વાંદરાઓ રહેતા હોય છે ઝાડ પર, બરાબર. એક ઝાડથી બીજા ઝાડ પર, અને બીજા ઝાડથી ત્રીજા ઝાડ પર, બરાબર. તેઓનું રહેવાનું એક સ્થાન નક્કી હોતું નથી, પરંતુ તેઓ ઝાડ પર હોય છે, એટલે એક ઝાડથી બીજા ઝાડ પર હોય છે. તો આપણે એવું કહી શકીએ કે વાંદરો ક્યાં રહે છે? તો વાંદરો ઝાડ પર રહે છે, એમ પણ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે લખીશું ઝાડમાં, એટલે ઝાડ વાંદરો છે ક્યાં રહે છે? તો કે એ ઝાડમાં રહે છે. પછી આવે છે કોયલ. તો બાળમિત્રો કોયલ એક પંખીનું નામ છે, બરાબર. તો કોયલ છે રંગે કેવી હોય છે? કાળી હોય છે, પરંતુ કેવો એનો કંઠ મધુર હોય છે, બરાબર. પરંતુ કોયલ ક્યાં રહે છે? તો આપણે બધા જ જાણીએ છીએ કે કોયલ માળામાં રહે છે, બરાબર. તો આપણે લખી દઈએ માળામાં. તો આપણે જે શીખ્યા, બરાબર, તો કોયલ ક્યાં રહે છે? માળામાં, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા આપેલું છે તમને, નીચે આપેલા પ્રાણીઓ અને પક્ષીઓ કોણ કેવું બોલે છે તે લખો. તો બાળમિત્રો આપણને એવી જ રીતે પૂછવામાં આવેલું છે, જેવી રીતે કોણ ક્યાં રહેતું હતું એવી જ રીતે પ્રાણીઓ અને પક્ષીઓ કોણ કેવું બોલે છે તે લખવાનું છે. તો ચલો આપણે જોઈએ સૌથી પહેલો પ્રશ્ન. તો અહીંયા તમને પહેલું આપેલું છે કે મોર કેવું બોલે. તો બાળમિત્રો તમને બધાને ખબર હશે કે મોર છે કેવું બોલે છે. મોર છે એ રંગ કેવો હોય છે? એકદમ સુંદર હોય છે, અને આપણને એને જોવાની મજા આવે છે, બરાબર. તો એ આપણને આકર્ષિત કરે તેવું પક્ષી છે, બરાબર. તો મોર એક સારું પક્ષી છે. તો આપણે મોર છે કેવું બોલે છે તે લખવાનું છે. તો મોર કેવું બોલે? તો મોર ટેહું ટેહું બોલે. તો આપણે અહીંયા લખી દઈએ ટેહું ટેહું બોલે. પછી આપણને આપેલું છે બીજા નંબર પર કે કબૂતર કેવું બોલે. તો બાળમિત્રો કબૂતર તો તમે બધાએ જોયેલું છે. કબૂતર છે એ તમારા ઘરની નજીક જ જોવા મળે છે, બરાબર. કોઈની બારી પાસે હોય છે, કોઈની બારી ઉપર હોય છે, બરાબર. તો કોઈની ગેલેરીમાં પણ આપણને કબૂતર છે એ જોવા મળે છે, બરાબર. કબૂતર છે એ રંગ કેવું હોય છે? તો રાખોડી રંગનું હોય છે, બરાબર. કબૂતર કેવું બોલે છે? તો કબૂતર કુ કુ બોલે છે. તો આપણે અહીંયા લખીશું કુ ઘુ ઘુ, બરાબર. જેનો અવાજ કેવો હોય છે? ઘુ ઘુ કરતો હોય છે.
પછી આવે છે 3 નંબરનું કે કોયલ કેવું બોલે. તો બાળમિત્રો કોયલ છે એ કેવું બોલે છે? તો કોયલ છે એ આપણે વાત કરી તેવી રીતે રંગી કેવી હોય છે? કાળી હોય છે. પરંતુ તેનો અવાજ છે એ એકદમ મધુર હોય છે. બરાબર. તો કોયલ છે એ કેવું બોલે છે? તો કોયલ કૂ કૂ બોલે છે. તો આપણે અહીંયા લખીશું કૂ કૂ કૂ. પછી આવે છે ઉંદર. તો ઉંદર કેવું બોલે? બરાબર. ઉંદર છે એણે પણ બધાએ જોયેલો છે. આપણા ઘરની દરની અંદર જ ઉંદર રહે છે. બરાબર. તો ઉંદર છે એ ચૂ ચૂ બોલે છે. તો આપણે અહીંયા લખી દઈએ ચૂ ચૂ, જેનો અવાજ એકદમ ઝીણો હોય છે. પછી આવે છે 5 નંબરનું કે ગાય કેવું બોલે. બરાબર. તો ગાય છે એ તમારા બધાના ઘર પાસેથી નીકળતી હોય છે ત્યારે તમે એને બોલતા જોઈ હશે. તો ગાય છે એ બોલવામાં કેવું બોલે? તો એ ભાંભરે છે કહેવાય. તો આપણે અહીંયા લખી દઈએ કે ગાય કેવું બોલે? તો એ ભાંભરે છે. એટલે એનો અવાજ છે એ એકદમ મોટો હોય છે. બરાબર. પછી આવે છે ગધેડો. તો 6 નંબર પર જોઈએ ગધેડો કેવું બોલે. તો બાળમિત્રો ગધેડો છે એ કેવો આવે છે? તો ગધેડો છે એ સફેદ કલરનું પ્રાણી છે. અને ગધેડો છે એ માલની અવર જવર કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડે છે. બરાબર. તો ગધેડાને પણ તમે લોકોએ જોયેલો હશે. તો ગધેડો કેવું બોલે છે? તો ગધેડો હોંચી હોંચી બોલે છે. તો આપણે અહીંયા લખી દઈએ હોંચી હોંચી. બરાબર. પછી આવે છે કૂતરો. તો કૂતરો કેવું બોલે? તો કૂતરાને તો તમે બધા જ જાણો છો. કૂતરો છે એ એક વફાદાર પ્રાણી છે. બરાબર. તો કૂતરો છે એ લોકો ઘરની ચોકી માટે રાખે છે. ચોર ચોરી કરવા માટે આવે છે. જો તમે કૂતરો પાળતા હોય તો એ કૂતરો તેના ભસવાના અવાજથી એ ચોરને દૂર કરી દે છે. બરાબર. તો કૂતરો છે એ હાવ હાવ કરીને બોલતો હોય છે. તો આપણે લખી દઈએ કે કૂતરો કેવું બોલે? તો કૂતરો બોલે હાવ હાવ. બરાબર. પછી આવે છે 8 નંબર વાંદરો કેવું બોલે. બરાબર. તો વાંદરો છે એ તમે જોયું હોય તો એક ડાળથી બીજી ડાળ પર જ્યારે જતો હોય છે ત્યારે હૂપ હૂપ કરતો હોય છે. તો વાંદરો છે કેવું બોલે છે? તો વાંદરો છે એ હૂપ હૂપ બોલે છે. તો આપણે લખી દઈએ હૂપ હૂપ. પછી આવે છે ચકલી. તો ચકલી કેવું બોલે? બરાબર. તો ચકલી છે એ એકદમ ઝીણા અવાજમાં ચી ચી કરતી હોય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે ચકલી છે એ ચી ચી કરે છે. પછી આવે છે કાગડો. બરાબર. તો કાગડો છે એ રંગે કેવો હોય છે? કાગડો છે એ રંગે કાળો હોય છે, જેને તમે બધા જ ઓળખો છો. તો રંગે કાળો હોય છે. બરાબર. પરંતુ કાગડો છે એ હવે ઓછી સંખ્યામાં જોવા મળે છે. પહેલાંના સમયમાં કાગડો બહુ જ જગ્યાએ જોવા મળતો હતો. બરાબર. કાગડો છે એનો આપણો શ્રાદ્ધ હોય ત્યારે કાગડાને આપણે કાવ કાવ કરીને બોલાવીએ છીએ. તો કાગડો કેવું બોલે છે? તો કાગડો બોલે છે કા કા કા. બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કા કા કા. તો આપણે લખીશું કા કા, કેમ કે કાગડો છે એ કા કા કરતો હોય છે. પછી આવે છે સિંહ. બરાબર. તો સિંહ તમે બધાએ જોયો નથી, પરંતુ તમે લોકો પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો તમને સિંહ જોવા મળશે, જે પાંજરાની અંદર પૂરેલો હોય છે. બરાબર. જો એ બહાર હોય તો તમે લોકો એનાથી ડરી જાઓ. બરાબર. તો સિંહ કેવો હોય છે? તો સિંહ છે એ ત્રાડ નાખતું પ્રાણી છે. તો સિંહ છે એ કેવું બોલે છે? તો સિંહ છે એ ત્રાડ નાખીને બોલે છે. તો આપણે સિંહ છે એ કેવું બોલે? તો લખીશું કે તે ત્રાડ નાખે. તેનો અવાજ એકદમ મોટો હોય છે, જેના અવાજથી આપણે લોકો ડરી પણ જઈએ. બરાબર. પછી આવે છે બકરી. 12 નંબરનું અહીંયા આપેલું છે તમને કે બકરી કેવું બોલે છે. તો બાળમિત્રો બકરી કેવું બોલે છે? તો બકરી બોલે છે બે બે.
બરાબર, જેવી રીતે ગાય ભાંભરે છે એવી રીતે બકરી બે બે બોલે છે, બકરી છે એ આપણને દૂધ આપે છે તો આપણા બધા જ માટે સારું છે, તો બકરી છે એ બે બે બોલે છે તો આપણે અહીંયા લખી દઈએ બે બે, બકરી કેવું બોલે તો બધાને ખ્યાલ હશે, ખરું કહ્યું ને બાળ મિત્રો? બરાબર, તો આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે શીખ્યા કે પ્રાણીઓ અને પક્ષીઓ ક્યાં રહે છે, બરાબર, તો જેના દ્વારા ઉંદર ક્યાં રહે છે? તો ઉંદર દરમાં રહે છે. માણસ ક્યાં રહે છે? તો માણસ ઘરમાં રહે છે. ગાય અને બકરી ક્યાં રહે છે? તો ગાય કોઠમાં અને બકરી વાડામાં રહે છે. સાપ ક્યાં રહે છે? તો સાપ દરમાં રહે છે. સિંહ ક્યાં રહે છે? તો સિંહ ગુફામાં રહે છે. પછી આપેલું છે ઘોડો ક્યાં રહે છે? તો ઘોડો છે એ તબેલામાં રહે છે. પછી આપેલું છે ચકલી ક્યાં રહે છે? તો ચકલી માળામાં રહે છે. પછી આપેલું છે વંદો ક્યાં રહે છે? તો વંદો છે એ ગટરમાં રહે છે, જે ગંદુ પાણી હોય છે ત્યાં આપણને વંદો જોવા મળે છે. પછી આપેલું છે માછલી, તો માછલી ક્યાં રહે છે? તો માછલી પાણીમાં રહે છે. પછી આપણને અહીંયા આપેલું છે વાંદરો, તો વાંદરો ક્યાં રહે છે? તો વાંદરો ઝાડ પર રહે છે, બરાબર, એટલે કહી શકાય ઝાડમાં. પછી આપેલું છે કોયલ, તો કોયલ ક્યાં રહે છે? તો કોયલ માળામાં રહે છે. તો આના પછી આપણે જોયું કે પ્રાણીઓ અને પક્ષીઓ કોણ કેવું બોલે છે, બરાબર, કોણ ક્યાં રહે છે તે તો આપણે લોકોએ જોઈ લીધું છે. હવે કોણ ક્યાં અને કેવું બોલે છે તે જોઈએ. તો કોયલ છે સૌથી પહેલું તમને આપેલું છે અહીંયા મોર, તો મોર કેવું બોલે છે? તો મોર ટેહું ટેહું બોલે છે. પછી આપેલું છે કબૂતર, તો કબૂતર કેવું બોલે? તો કબૂતર ઘું ઘું બોલે. પછી આપેલું છે કોયલ, તો કોયલ કેવું બોલે? તો કોયલ છે કું કું બોલે છે. પછી આપેલું છે ઉંદર, તો ઉંદર કેવું બોલે? તો ઉંદર બોલે ચું ચું ચું. પછી આપેલું છે ગાય, તો ગાય કેવું બોલે? તો ગાય છે ભાંભરે. પછી આપેલું છે ગધેડો, તો ગધેડું કેવું બોલે? તો ગધેડું બોલે હોચી હોચી. પછી આપેલું છે કૂતરો, તો કૂતરો કેવું બોલે? તો કૂતરો બોલે હાવ હાવ. વાંદરો કેવું બોલે? તો વાંદરો બોલે હૂપ હૂપ. પછી આપેલું છે ચકલી, તો ચકલી કેવું બોલે? તો ચકલી બોલે ચી ચી ચી. પછી આપેલું છે કાગડો, તો કાગડો કેવું બોલે? તો કાગડો બોલે કા કા. પછી આપેલું છે સિંહ, તો સિંહ કેવું બોલે? તો સિંહ પ્રાણી છે એ ત્રાડ નાખે છે, બરાબર, તેનો અવાજ છે એકદમ ત્રાડ જેવો સંભળાય છે, તો એ ત્રાડ નાખે છે એટલે કે જોરથી બોલે છે. પછી આપેલું છે બકરી, તો બકરી કેવું બોલે છે? તો બકરી છે એ બે બે કરે છે. તો બાળમિત્રો, આપણે સરસ મજાના પ્રાણીઓ અને પક્ષીઓ વિશે શીખી ગયા. તો આવી જ રીતે હવે આગળના વિડીયોમાં આવી જ રીતે કંઈક નવું શીખીશું. વંદે માતરમ.